हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। तो आज आपने जे माहिती आपी छे ए प्रमाणे जे द्वि चल सुरक्षा समीकरण बनावता हता ए रीतना अहींया पण आपने जे नीचे आपेल परिस्थितिने द्विघात समीकरण स्वरूपे दर्शाववुं छे। मीन्स के आपने वैधानिक आपेलू छे, बराबर ने? वैधानिक मीन्स के वाक्यमां आपेलू छे, एने आपने गाणितिक स्वरूपमां फेरवानुं छे, बराबर छे ने? गाणितिक स्वरूपमां फेरवीने आपने एने एक समीकरण बनावशुं। तो समझो शुं कीधुं छे के जमीनना एक लंबचोरस टुकड़ानुं क्षेत्रफळ छे। मीन्स के खेतर जे छे, जमीननुं जमीन जे खेतर छे ए लंबचोरस छे। आ जे आकृति बतावी छे ए प्रमाणे 528 मीटर स्क्वेर एनું क्षेत्रफळ छे। एटले आ टोटल विस्तार जे छे, એટલે કે આ જ અહીંયા જ કરીએ તો આ વિસ્તાર કેટલો છે? 528 મીટર સ્ક્વેર છે। તેની લંબાઈ મીટરમાં છે, આઈ મીટર સ્ક્વેર આપ્યો છે, એટલે મીટર લંબાઈ પહોળાઈ એવું કહે છે। તેની લંબાઈ જે છે મીટરમાં, એ પહોળાઈ પણ મીટરમાં છે, એ લંબાઈ છે પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે। એટલે જે લંબાઈ છે એ પહોળાઈના બમણાથી એક મીટર જેટલી વધુ છે। તો આપણે જમીનના આ ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે મિત્રો। તો પહેલું કે એની પહોળાઈ ધારીશું, પહોળાઈ પર લંબાઈ ડિપેન્ડ કરે છે, બરાબર ને? તો ધારો કે લંબચોરસની પહોળાઈ કેટલી, આ જે છે કેટલી ધારી લીધી છે? એક્સ। હવે એવું કીધું છે મિત્રો, જે લંબાઈ છે મિત્રો, એ લંબાઈ પહોળાઈ એક્સ એના બમના, શું કીધું? જુઓ, પહોળાઈના બમના એટલે કે ટુ એક્સ, ધ્યાન રાખજો, ફરી કહું છું, લંબાઈ છે ને મિત્રો આ એક્સને એના બમના એટલે ટુ, અને એમાં એક મીટર જેટલી વધુ એટલે એક ઉમેરાય, એટલે શું થાય? બે ગુણ્યા એક્સ એટલે ટુ એક્સ પ્લસ વન એની લંબાઈ થાય। એટલે મિત્રો અહીંયા લંબાઈ કેટલી? ટુ એક્સ પ્લસ વન મીટર, અને પહોળાઈ કેટલી ધારી છે? એક્સ। હવે આપણી પાસે એક્સ મીટર પહોળાઈ અને ટુ એક્સ પ્લસ વન મીટર લંબાઈ છે। તો આપણને ક્ષેત્રફળ તો તમને ખબર છે મિત્રો, ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ મેં બરાબરનું ચિહ્ન લખું છું, શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। તો લંબાઈ કેટલી લખીશું? ટુ એક્સ પ્લસ વન અને પેલા એક્સ, અને બરાબર ક્ષેત્રફળ અહીંયા આપી દીધું છે 528 મીટર સ્ક્વેર। તો આ રીતના જુઓ, લંબચોરસની લંબાઈ પહોળાઈ બે ગણા કરતાં એક વધુ છે। હવે અહીંયા શું કે લંબચોરસની લંબાઈ ટુ એક્સ પ્લસ વન મીટર થાય, અને લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા શું હોય? પહોળાઈ। લંબાઈ ટુ એક્સ પ્લસ વન અને પહોળાઈ કેટલી છે મિત્રો? એક્સ। ઓકે, તો ક્ષેત્રફળ તો આપી દીધું છે કે પેલું 528, ને આ એક્સ અહીંયા ગુણે એટલે ટુ એક્સ સ્ક્વેર, ને વન જોડે ગુણા છે એટલે ખાલી એક્સ। ઓકે મિત્રો, તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર 528 થાય। આ ખાલી સમીકરણ પલટાવ્યું છે, તો ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 528, તો માગેલ દ્વિઘાત સમીકરણ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 528 થશે। ઓકે મિત્રો, આ રીતના આપણે સમીકરણ બનાવી શકીએ, એટલે કે જે આ માહિતી આપી છે મિત્રો, હા ટોટલ આપી છે આપણને, આજે એનું ગાણિતિક સ્વરૂપ આ થઈ ગયું આપણે। ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ્સ। તો સિમ્પલ છે આમાં પણ, તો કે નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો। શું કહે છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306 છે। આપણે આ પૂર્ણાંકો શોધવા છે। ઓકે, હવે બે ક્રમિક પૂર્ણાંકો, એ બેનો ગુણાકાર 306 મિત્રો। જો પૂર્ણાંકની વાત કરીએ, ધારો કે આપણી પાસે 4 એક પૂર્ણાંક લો, તો 4 પછીનો પૂર્ણાંક કોણ? 5 આવે, એના પછીનો કેટલો? 6। જો આપણે 4ની વાત કરો, તો 4 પછીનો પૂર્ણાંક 5 એટલે કોણ? 4 પ્લસ 1 કહેવાય ને, અને એના પછીનો એ કેટલો કહેવાય? 5 પ્લસ 1 પણ કહેવાય ક્રમિકમાં લઈએ તો। તો આને નહીં વિચારતા હતા, 4 અને 4 પછીનો ક્રમિક 4 પ્લસ 1, એના પહેલાંનો જોઈએ તો 4 માઇનસ કેટલો આવે? 4 માઇનસ 1 આવે ને મિત્રો। એટલે ધ્યાન રાખજો, જો ધારો કે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એક્સ, અને એ એક્સ હોય તો એના પછીની કઈ આવે? એક્સ પ્લસ 1 આવે,
અને બંનેનો ગુણાકાર કીધો એટલે એક્સ અને એક્સ પ્લસ વનનો ગુણાકાર કેટલો થાય છે? 306 થાય છે. તો એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર થાય અને એક્સ ગુણ્યા વન એટલે એક્સ થાય. એક્સ સ્ક્વેર પ્લસ એક્સ બરાબર 306 થાય મિત્રો. અને આ આ બાજુ આવતું રહેશે એટલે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 306 બરાબર 0. તો માગેલ દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 306 બરાબર 0 છે. ઓકે ફ્રેન્ડ્સ, જોઈએ નેક્સ્ટ કે નીચે આપેલ પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. તો રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટી છે. અહીંયા ફરી એ જ પ્રશ્ન છે. આજથી 3 વર્ષ પછી તેની ઉંમરની સંખ્યાનો ગુણાકાર વર્ષમાં છે 360 હશે. આપણે રોહનની હાલની ઉંમર શોધવી છે મિત્રો. એકચ્યુઅલી અહીંયા જે શોધવાની વાત આવે છે, ફાઇન્ડ તારે માત્ર ધારી લીધા છે એક્સ બરાબર છે, એ અવયવ પાડીને શોધી શકાશે આપણે. ઓકે, એટલે આ જે શોધવાનું છે એ હાલ અને હાલ ફાઇન્ડ નથી કરતા એક્ઝામ્પલ્સમાં. ઓકે, ખાલી આનું દ્વિઘાત સમીકરણ જોઈએ છે. એટલે આપણે અહીંયા જે આ ફાઇન્ડ શોધવાનું છે એ નથી, ખાલી માત્ર એને શું તો કે જે વૈધાનિક છે એને શેમાં ગાણિતિક સ્વરૂપમાં જ ફેરવાનું છે. હજી આપણે ઉકેલ શોધવાનું નથી કર્યું બરાબર છે. તો ધ્યાન રાખજો કે ધારો કે રોહનની ઉંમર કે લીધી છે એક્સ વર્ષ. હવે એવું કહેવાય છે કે રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટી છે. જો રોહનની એક્સ હોય તો રોહનની માતા 26 વર્ષ મોટી એટલે કે રોહનથી બીજા 26 વર્ષ વધારે હશે એની માતાની ઉંમર, એટલે એક્સ પ્લસ 26 થાય બરાબર છે. તો 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી? હવે એવું કહે છે કે 3 વર્ષ પછી રોહનની ઉંમર હાલની એક્સ હોય તો 3 વર્ષ પછી એક્સમાં 3 ઉમેરાઈ જાય ને, તો એક્સ પ્લસ 3 થાય. તો તે પછીની તેમની ઉંમરની સંખ્યાનો ગુણાકાર 360 થાય છે. તો એવું કહેવાય છે કે જો એની માતાની 3 એક્સ પ્લસ 326 તો 3 વર્ષ પછી હોય તો એક્સ પ્લસ 26 પ્લસ 3 હોય ને, એટલે એક્સ પ્લસ 29 થશે બરાબર. એટલે 3 વર્ષ પછી રોહનની માતાની ઉંમર કેટલી થાય? એક્સ પ્લસ 29 થાય. એટલે આ જે એક્સ વર્ષની વાત આવે છે ને, એક્સ પ્લસ 3 હોય તો એક્સ પ્લસ 29. હવે સૂચના અનુસાર એ બંનેનો ગુણાકાર એક્સ પ્લસ 3 એક્સ પ્લસ 29નો ગુણાકાર 360 છે. તો ગુણાકાર કરીએ તો એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર અને એક્સ ગુણ્યા 29 એટલે 29 એક્સ અને 3 ગુણ્યા એક્સ એટલે 3 એક્સ ને 3 ગુણ્યા 29 એટલે 87 360 એક્સ સ્ક્વેર 29ને 32 એક્સ થઈ જાય. 29 એક્સ વત્તા 3 એક્સ એટલે અને 360 આ બાજુ આવે એટલે 87માંથી 360 બાદ કરો તો 273. તો એક્સ સ્ક્વેર પ્લસ 32 એક્સ માઇનસ 273. એક્સ વર્ષે રોહનની હાલની ઉંમર હોય તો જે માહિતી છે એનું ગાણિતિક સ્વરૂપ શું થશે? આ થશે. હવે શું કરીએ છીએ, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ફરી અહીંયા પરિસ્થિતિ છે એનું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવ્યું છે. તો શું કર્યું છે કે એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું અંતર કાપવા માટે તે 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધો. હવે ટ્રેનની ઝડપ શોધવાની છે મિત્રો, પરંતુ અહીંયા જે ઝડપ છે એમાં ફાઇન્ડ બી નથી કરી. ઝડપ તો એક્સ ધારી લેશે, પરંતુ ઝડપ હાલ નથી શોધવાની આપણે. હાલ માત્ર એનું શું કરીશું? સમીકરણ બનાવીશું બરાબર ને, દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવું છે. જે ઉકેલ આવશે તો પછી ઉકેલ પ્રમાણે આપણે એને ફાઇન્ડ કરશું. ઓકે મિત્રો, તો પહેલાં ધારો કે જે કીધું છે, ધારો કે ટ્રેનની ઝડપ કેટલી? એક્સ કિલોમીટર પ્રતિ કલાક છે. હવે ટ્રેનને કાપવાનું અંતર કેટલું છે? 480. બંને પરિસ્થિતિમાં એ વધારે ઝડપ હોય અથવા તો ઓછી ઝડપ હોય. ઓકે, તો 480 કિમી અંતર કાપવાનું છે. તો આપણને આ તો ખબર છે કે સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, આ છે ને આપણને ખબર છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા શું છે? સમય છે.
તો સમય અહીંયા આવતા રહેશે અને ઝડપ અહીંયા જતા રહે તો અંતર્ભાગ્યા સમય થઈ જાય, સોરી અંતર્ભાગ્યા ઝડપ સમય બરાબર, બરાબર ને? આ સમય અહીંયા આવતા રહેશે તો અને ઝડપ છેદમાં જશે તો, તો સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ, એટલે ઝડપ એક્સ અને અંતર આ છે, એટલે 480 છેદમાં એક્સ થયા સમય બરાબર. શું કહે છે? હવે બીજી શરત પ્રમાણે કે ઝડપમાં 8 મિનિટ ઘટાડો કરવામાં આવે છે, સોરી 8 કિમીનો ઘટાડો કરવામાં આવે છે, એટલે નવી ઝડપ કેટલી થશે? પહેલી એક્સ ઝડપ હતી તો હવે એ ઝડપમાં 8 પ્રતિ કિલોમીટર કલાકે ઘટાડી દેવામાં આવે છે, મીન્સ કે એક્સ ઓછા 8 થઈ જશે. સૌ પ્રથમ ધારીથી કેટલી? 8. ઓકે મિત્રો, સોરી અહીંયા કેટલી ધારીથી? એક્સ ધારીથી. હવે ઓછી કરી છે તો 8 કલાક કરી છે મિત્રો, તો શું કરીએ છે? ધ્યાન રાખજો કે એક્સ માઇનસ 8 તો સમય ફરી સૂત્ર કે ઝડપ એક્સ માઇનસ 8 છે, છેદમાં મૂકીએ છીએ અંતર કેટલું, એ તો 480 કાપવાનું છે. હવે બંને મિત્રો સમય છે તો 480 એક્સ આ છે સમય બરાબર, અને અહીંયા પણ સમય બરાબર કેટલા છે? 480 એક્સ છે. હવે શું કરીએ છીએ મિત્રો? ધ્યાન રાખજો અહીંયા એવું કહેવા છે કે જો 8 કિલોમીટર કલાક ઓછી ઝડપ કરી દઈએ, આટલું અંતર કાપવા માટે 3 કલાક વધુ સમય લાગે છે, બરાબર છે? તો અહીંયા એવું થાય છે મિત્રો કે આપેલ શરત પ્રમાણે એવું થશે કે 480 એક્સ માઇનસ 8 ઓછા 480 એક્સ બરાબર 3 થશે. ઓકે, તો હવે શું કરીએ છીએ કે જે લસા લઈએ છીએ અહીંયા મિત્રો, ધ્યાન રાખજો કે 480 એક્સ માઇનસ 8 ને 480 એક્સ બરાબર 3, તો 480 જે છે એ એક્સ ગુણાઈ જશે અને એક્સ માઇનસ 8 એ 480 જોડે, બરાબર છે? હવે 480 ગુણ્યા અહીંયા એક્સ કરશું, 480 ને અહીંયા 480 એક્સ, ને 480 8 જોડે ગુણાય તો ઓછા 8 જોડે તો 3840 થાય છે, ને પેલી બાજુ એક્સ માઇનસ 8 ને એક્સ ગુણાઈ જશે એટલે 3x અને એક્સ માઇનસ 8, તો આ 480 એક્સમાંથી 480 એક્સ જતા રહેશે એટલે 3840 અને હવે 3x² - 24x, તો 3x² - 24x માઇનસ 3840 બરાબર છે? તો x² - 8x મીન્સ કે 3 વડે ભાગી નાખ્યા છે, તો x² - 8x માઇનસ 1280 અથવા 1280 બરાબર 0 થશે. તો એ રીતના પણ આપણે સમીકરણ મેળવી શકીએ, એટલે જો ટ્રેનની ઝડપ એક્સ હોય તો જે આપેલ માહિતી છે એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપ આ પ્રમાણે એનું થશે. હવે શું કરીએ છીએ નેક્સ્ટ જોઈએ. ઓકે, તો જે આપણે સ્વાધ્યાય 3.1 જે એક્ઝામ્પલ્સ હતા, સોરી 4.1 મિત્રો, એ અહીંયા સુધી છે. તો આ રીતના આપણે સ્વાધ્યાય 4.1 અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો. હવે કાલથી એક નવો ટૉપિક લઈશું જેમાં આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતના મેળવવાનો હશે, જે અવયવીકરણની રીત હશે, બરાબર છે? તો એના રીતે આપ એ મેળવવાનું છે. એમાં આપણે જે બહુપદીના અવયવ પડતા હતા દ્વિઘાત સમીકરણના મિત્રો, યાદ છે? તો એ દ્વિઘાત સમીકરણના જે દ્વિઘાત દ્વિઘાત બહુપદી હતી ને, એ x² + bx + c એના જે અવયવો પાડતા હતા એ જ અવયવો એ રીતના જ ઉપયોગ કરીને આપણે દ્વિઘાત સમીકરણ આપણું જે છે એ x² + bx + c = 0 ના અવયવ પાડીશું, બરાબર છે? તો એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય સ્વામિનારાયણ.